અહીંયા આજે કાર્બન મારા હાથમાં છે અને આ સમજી લો કે હાઈડ્રોજન નું આખું વિદ્યુત વાદળ છે આ રીતે આ કાગળો થઈ ગયો છત્રી જેને આપણે કાગડો કહે છે ઇંગ્લિશમાં લખ્યું છે અમરેલા ઇન સાઇડ આઉટ મતલબ ક્યાં ઊંધી થઈ ગઈ આખું વાદળ હતું આમ થઈ ગયું તું એકચુઅલી પેલા કેવું હવે આ બાજુની સાઈડ થી ક્લોરીન નીકળી ગયો અને આ બાજુની થી કોણ જોડાઈ ગયો આપણો

જો પાછા આ ભાઈ વિડીયો એડિટિંગ વાળા આગલું કટ કરના કે તારો કે અહીંયા થી ડાયરેક્ટલી મારે મારા વાઇફ ને આપવા છે એટલો જ વિડીયો કટ કરીને મોકલે મારા સસરા સાસુ બધા તાત્કાલિક આજે YouTube પર શું બોલો છો બોલો ડાયવોર્સ આપવા છે એવી બધી વાતો કરો છો તમે રાઈટ મે તમારા માટે બહુ જ મસ્ત સુપર આ ઇન્ટરનેટ પર ક્યાંય ફોટો આવો अवेलेबल નથી અમે એક ઇમેજિનેશન મારે સમજાવવા માટે હું પહેલા મૌખિક બોલીને સમજાવતો હતો પછી અમે આખું ઇમેજિનેશન અમારી ટીમ વાળાએ તમારા માટે ક્રિએટ કરી રાખ્યું મારામાંથી કહો કે સર પણ વચમાં થોડીક અહીંયા જે જગ્યા છે આમ કરી તો ત્યાંથી જઈ ને એટલે કાર્બન આમ કરે કામ આમ કરે આમ રાખી પાછળ ક્યાં અટતું નથી આગળ ક્યાં અટતું નથી હા નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો એવું થાય આમાંથી હવે સમજો કે જયારે આ બાજુ ની સાથે જોડાવવા માટે આવે છે ઓટોમેટિક આ વન ટુ અને થ્રી એ હાઇડ્રોજન ઉપર અપાકર્ષણ લાગે તો રાસાયણિક ગતિ ચેપ્ટર નું મેં બહુ જ ડિટેલમાં લોજિક તમને

આ જે છે બે પ્રકારના પ્રક્રિયક છે એકદમ સિમ્પલ સાદો પ્રક્રિયક છે કે જેમાં આમ પ્રાથમિક પ્રકારનો કહેવાય હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે પણ જોડાયેલો નથી બટલે એકદમ સિમ્પલ છે અને આ જે છે એ તૃતીયક છે બીજા એક બે અને ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એના આવા ઝુમખા તમને બતાવેલા છે બંનેમાં નીપજ જોઈશું તો નીપજ આવી રીતે આવવાની છે અહીંયા કે ભાઈ આ જે છે એમાં કાર્બન હાઇડ્રોજન 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 ક્લોરીનની જગ્યા પર ઓએચ તમારો દાખલ થવાનો છે આમાં પણ સેમ ક્લોરીનની જગ્યા પર ઓએચ દાખલ થવાનો છે પણ આ બંને જે પદાર્થો છે ને એ બંનેની પ્રક્રિયા કરવાની આખી સિસ્ટમ રીત જુદી છે મતલબ કે આપણને ખબર છે મને તો ખબર જ છે તમારામાંથી સ્કૂલમાં કોક સ્ટુડન્ટ્સ ભણ્યા હશે એમને પણ ખબર હશે કે ભાઈ આ એસેન ટુ કરે આ એસેન વન કરે પણ એમને કોણ કહેવા ગયું હતું કે આ એસેન વન કેમ કે પ્રક્રિયા છે ને ખબર નહીં હોય ને કે આપણે શું નામ પાડેલા છે ઘણી બધી વાર છોકરાઓને એવા એક્ઝામ્પલ આપતા હોય છો અપાય નહીં પણ છતાંય કે ભાઈ શરીરમાંથી જે મળ બે નંબર જે કે એ જે નીકળ્યો છે આમ મળ કહેવાય પણ દરેક માટે અલગ અલગ શબ્દ છે આપણા માટે મનુષ્ય માટે કંઈક અલગ શબ્દ છે પછી ધારો કે ગાય ભેંસ છે એનું જે મળ છે એને આપણે પોદરો એવું કહીએ છીએ હે કે નહીં પછી કૂતરા માટે કંઈક અલગ શબ્દ વાપરીએ છીએ આપણે પછી કોઈ બર્ડ્સ પક્ષીઓ છે એના માટે ચરક એવું કહે છે કે નહીં બકરી છે એના માટે લીંડી શબ્દ છે વસ્તુ તો એક નહીં છે કે બધા જે ખોરાક લે છે અને એમાંથી જે વેસ્ટ શરીરમાંથી બહાર મળ નીકળે છે પણ બકરી માટે લીંડી ને ગાય ભેંસ માટે પોદરો ને કબૂતર માટે ચરક ને આના માટે આને એમને ખબર હશે બકરીને ખબર હશે કે હું આ જે કરું છું ડિઝાઇનિંગ ટિક ટીક 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 કે સેમ સાઇઝ તમે જોઈ લો ત્યારે ભગવાન રચના કેવી કરેલી છે બાકી તમે હે બાકી એમાં ક્રિએશન ના કર્યું હોય તો એ ચાલે જ પણ ભગવાનની ક્રિએટિવિટી બધી જગ્યા પર છે તો બકરીને ખબર હોય કે આને આ લોકોએ લીંડી નામ આપેલું છે કબૂતરને ખબર હોય કે હું ઉપરથી ટપકારું છું એને આ બધા મનુષ્યો ચરક એવા નામથી જાણે છે ગાય ભેંસને ખબર કે આ પોદરો કહેવાય એવું સમજાય છે નામ આપણે આપેલા છે એમ આ એક્ઝામ્પલ મેં તમને એટલે આપ્યું રાઈટ હવે આના સિવાય એની સારું એક્ઝામ્પલ મને મળતું નહોતું રાઇટ બીજું એક્ઝામ્પલ પણ લઈ શકીએ પણ કોઈ રીંગણને થોડી ખબર છે કે એનું નામ રીંગણ છે પણ રીંગણ નિર્જીવ વસ્તુ છે એટલે ખબર ના હોય ચલો છોડીએ પણ હું એમ એક્ઝામ્પલ એટલે આપું છું કે આજે બે પદાર્થ છે એમને એવી ખબર નહીં હોય કે મારે એસએન વન કરવાનું કે મારે એસએન ટુ પ્રક્રિયા કરવાની પહેલાં તો જે આપણને જ ખબર નથી એટલે કે જે છોકરાઓ ભણ્યા નથી એમને કે એસએન વન એટલે શું એન ટુ એટલે શું આ છે બે પદાર્થો છે ને એસેન વન એસેન ટુ આપણે નામ પાડ્યા છે એ શું કરે છે કે એમને કેવી રીતે પ્રક્રિયા કરવી સરળ પડે છે અથવા તો કઈ રીતે પ્રક્રિયા થાય છે આમાંથી એવું થાય છે કે આ જે પદાર્થ છે ને એમાં ક્લોરીનની જગ્યા પર ઓએચ વિસ્થાપન એક જ સ્ટેપમાં પૂરું થઈ જાય છે જ્યારે આમાં ત્રણ સ્ટેપમાં પ્રક્રિયા થાય છે તો કે પદાર્થને ખબર નહીં હોય કંઈ કે આ ત્રણ સ્ટેપમાં એ તો આપણે બધું એસએન વન એસએન ટુ નામ પાડીશું તો થોડુંક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ કે અહીંયા મેં તમને આ બંને પદાર્થના વિદ્યુત વાદળ દેખાડેલા છે હવે સમજતા રહેજો કે આ એક પદાર્થ છે એમાં કાર્બન અને ક્લોરીન એમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે વધારે કાર્બન અને ક્લોરીનમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા થોડીક વધારે હોય એટલે એ હવે જોજો અહીંયા આ કાર્બન અને ક્લોરીન આપણને બધાને ખબર છે કે વિદ્યુત ઋણતા વધારે છે વિદ્યુત ઋણતા વધારે એટલે શું તો કાર્બન ક્લોરીન વચ્ચેનો જે પણ કોઈ બંધ હશે એ બંધમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન જે છે બંધમાં બે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને ક્લોરીન પોતાની તરફ શું કરે છે આમ આકર્ષી રાખે છે સ્વીકારતો નથી પણ એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા શક્તિ થોડી વધારે છે એટલે ઇલેક્ટ્રોન એટલે તમે જોશો ને તો આ બાજુ ક્લોરીનની બાજુ વિદ્યુત વાદળ જે છે એકચ્યુઅલી વિદ્યુત વાદળ દેખાડેલું છે એ થોડું મોટું બતાવેલું છે કાર્બન બાજુ થોડું નાનું દેખાડેલું છે આ ના વિદ્યુત વાદળ છે હવે આખો ગેમ તમે જોજો કે જ્યારે આપણો ચેપ્ટર નંબર થ્રી છે રાસાયણિક ગતિકી રાસાયણિક ગતિકી એટલે એટલે કોઈપણ પ્રક્રિયા થવી એના માટેને ત્રણ નિયમ છે લોકો આપણે ચેપ્ટરમાં ભણીશું કે કોઈપણ પ્રક્રિયા થવા માટે ત્રણ વસ્તુ થવી જરૂરી છે સૌથી પહેલાં સંગાથ સંગાથ એટલે અથડામણ સંગાથ એકદમ પ્યોર વધારે પડતો ગુજરાતી શબ્દ છે પણ અથડામણ કોઈ પણ બે અણુઓ છે બે આયન છે એમની વચ્ચે પ્રક્રિયા થવી હોય તો સૌથી પહેલી વસ્તુ શું થવી જરૂરી છે અથડામણ લગ્ન કરવા માટે સૌથી પહેલાં એકવાર જે છોકરા છોકરી જેમના લગ્ન થવાના છે તો સૌથી પહેલાં એકવાર વાત ચાલવી બંને કુટુંબનું ભેગું થવું તો જરૂરી છે હા કે ના પછી સગાઈ સંબંધ આગળ જે ચાલે છાઈ ના થાય પછીની વસ્તુ છે પણ પહેલાં એકવાર સંઘાત એટલે કે અથડામણ થવી જરૂરી છે સેકન્ડ સ્ટેપ થર્ડ સ્ટેપ એવા છે પણ આપણે અત્યારે સૌથી પહેલાં સર તમે સરસ સમજાવો છો હા થેન્ક યુ જે શરૂઆત છે ધીમે ધીમે આગળ આઈડિયા આવશે તો આ જે કાર્બન અને ક્લોરીન જે આખો વિદ્યુત વાદળ છે એનું અને આ ઓએચ તો જ્યારે પ્રક્રિયા થવા માટે બંનેની વચ્ચે સંગાત એટલે અથડામણ થવી જરૂરી છે હવે પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યારે આ ઓએચ માઇનસ છે સામેની બાજુથી ઇંગ્લિશમાં શબ્દ કહેવાય ફ્રન્ટ એટલે કે ફ્રન્ટ સાઈડ થી સામેની બાજુથી જ્યારે હુમલો કરવા જવાના છે હવે આ તો બધાને ખબર પડવાની છે સેકન્ડ અને આ બાજુ લઈ આ કાર્બન આપણો આમાં આંશિક ધન હોય અને ક્લોરીન આંશિક ઋણ આ આંશિક ધન છે અને ક્લોરીન આંશિક ઋણ છે હવે જે આ ઓએચ છે ને ઓએચ એને હુમલો કરી અને જોડાવું ક્યાં છે તો ઓબ્વિયસ છે કે આ બંને ઓએચ જે છે એ અહીંયા કાર્બન પર સામે આમ હુમલો કરી અને કાર્બન સાથે જોડાવાનો ટ્રાય કરવાના છે કારણ કે કાર્બન પર આંશિક દન વીજભાર છે હા કે ના પણ જ્યારે પણ આ ઓએચ કાર્બન બાજુ આકર્ષાયને જોડાવા જાય તો બે ઓપ્શન છે પહેલું ફ્રન્ટ સાઇડથી એટલે કે સામેની બાજુથી જાય તો બંનેના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જે છે ત્યાં શું થવાનું અપાકર્ષણ થાય સમજાય આનું પણ વિદ્યુત વાદળ આનું પણ વિદ્યુત વાદળ હવે એ વિદ્યુત વાદળ એટલે કે ઇલેક્ટ્રોનનું જે આખું વાદળ છે એકચ્યુઅલી છે શું એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંને ઋણ વીજભારિત છે તો ઋણ ઋણ અપાકર્ષણ થાય એટલે જ્યારે ઓએચ ફ્રન્ટ સાઈડથી આ જે પદાર્થ છે ત્યાં જોડાવા માટે અથવા તો કહેવાય હુમલો કરવા માટે જાય છે શબ્દ એ લોકો હુમલો વાપરે છે તો જ્યારે પણ હુમલો કરે છે ફ્રન્ટ સામેની બાજુથી તો એ પ્રયત્ન નિષ્ફળ પ્રયત્ન રહે છે એટલે કે એ થતું જ નથી અનસક્સેસફુલ કેમ કે ફ્રન્ટ સાઈડથી સામેની બાજુથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન શું થાય અપાકર્ષણ થાય છે તો હવે ફ્રન્ટ સાઈડથી તો અપાકર્ષણ થવાનું છે ફ્રન્ટ સાઈડથી રસ્તો બંધ થઈ ગયો છે તો હવે બાકી ક્યાંથી રહ્યું તો બેક સાઈડથી ક્યાંથી બાકી રહેવાનું છે બેક સાઈડથી એટેક કરવાનું અહિયાં ક્યાંથી એટેક કરવાનું બેક સાઈડથી ફ્રન્ટ સાઈડથી તો પોસિબલ છે નહીં હવે જ્યારે બેક સાઈડથી એટેક કરવા માટે જાય છે ત્યારે પણ બે પ્રશ્નો આવવાના કે આ જે પદાર્થ છે ને નીચલો એમાં અવકાશીય ગીચતા બહુ જ વધુ છે એટલે સર સમજાયું નહીં અવકાશે ગીચતા એટલે છોકરાઓ ધારો કે અહીંયા તમે જોશો તો આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે તો આ પ્રકારનું એનું એક વિદ્યુત વાદળ હોય આનું પણ આ રીતનું એક વિદ્યુત વાદળ હોય આ જોવામાં તમને એક અંબરેલા છત્રી જેવું લાગશે એટલે આને કહે છે એ લોકો અંબરેલા ઇફેક્ટ શું કહે છે અંબરેલા ઇફેક્ટ એટલે જોજો કે આ ઓચ માઇનસ જ્યારે ફ્રન્ટ બંને કેસમાં સામેની બાજુથી તો હુમલો થઈ શકે એવા ચાન્સીસ છે નહીં તો બીજો ઓપ્શન શું બાકી રહ્યો કે બંનેમાં એ બેક સાઈડથી એટેક કરવાનો છે હવે સમજવા માટે આ છે બેક સાઈડ થી એટેક એટલે સમજો કે આજે ઓચ મેં સામેની બાજુથી જાય યાર સામેની બાજુથી અપાકર્ષણ થાય એવું છે પાછળની બાજુથી મેર પડે એવો છે આમ સંતાય સંતાય સંતાઈ ફરી 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 આમ જાય અને આમ આ કાર્બનનો થપ્પો અરે હવે કયા થોડી સંતા કુકડી રમવાની છે

સામેની બાજુથી હુમલો કરવા જાય એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણને કારણે નિષ્ફળ જવાના હવે બીજા હજારો લાખો તો ઓએચ માઇનસ છે એમાંથી કોઈ માઇનસ જ્યારે એટલે આપણે દર્શાવવાનું આ રીતે હોય સમજાય છે પણ હવે જ જે હોય છે હુમલો કરવા જાય છે પણ અહીંયા અવકાશીય ગીચતા કેવી છે ઓછી છે સમજાય ન સમજાય તો આ જે કેસ છે એમાં આ કેસમાં કે પાછળની બાજુ જે હુમલો કરવા જાય છે તો આ કેસમાં સક્સેસફુલ થાય છે આ કેસમાં સક્સેસ જતા નથી અવકાશીય ગીચતા વધારે છે તમારામાંથી કહો કે સર પણ આ વચ્ચમાં થોડીક અહીંયા જગ્યા છે આમ કરીને તો ત્યાંથી જાય ને એટલે કાર્બન આમ કરે કામ કરીને સર આમ રાખીએ ને આમ પાછળ ક્યાંય અડતું નથી આગળ ક્યાંય અડતું નથી આ નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો હવે આ આ એવું થાય આમાંથી આ ઓએચ માઇનસનું પોતાનું પણ એક વિદ્યુત વાદળ છે અને આ દૂરથી જ અપાકર્ષણ થઈ જાય તમે આમ કહો થોડું થોડુંક પેટ અંદર લઈ હલ આમ ક્યાંય અડતું નથી આ નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો એવું થાય ને એટલે કોક એવું વિચારતા હોય કે સર આમ એ વચમાં થોડીક જગ્યા છે ને આમાં આડો થઈ અને આમ નીકળી જાય તો નીચો નમી નીકળી જાય તો ત્યાં એ ઇલેક્ટ્રોનના વાદળો છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન શું થાય અપાકર્ષણ થાય જ્યારે અહીંયા આ વચ્ચે બંધ કોણ તમે જો એકસો ને નવ ડિગ્રીનો બંધ કોણ હોય આ જે છે ને કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન તો ત્યાં બેક સાઈડથી કેવી રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ હું હમણાં બતાવું છું થોડુંક પણ પહેલાં આટલું સમજી લો કે આ રીતે થતું હોય છે તો આને થોડુંક આપણે એક્ઝામ્પલથી સમજીએ જુઓ મેં તમારા માટે બહુ જ મસ્ત સુપર આ ઇન્ટરનેટ પર ક્યાંય ફોટો આવો અવેલેબલ નથી અમે એક ઇમેજિનેશન મારે સમજાવવા માટે હું પહેલાં મૌખિક બોલીને સમજાવતો હતો પછી અમે આખું ઇમેજિનેશન અમારી ટીમવાળાએ તમારા માટે ક્રિએટ કરી રાખ્યું છે તમે બે ત્રણ વર્ષથી બનાવેલું છે આવું પણ સ્પેશિયલ કે ભાઈ આ મારે એક્ઝામ્પલ આપવું છે તો મારે કેવો ફોટો મને રેડી કરીને આપો મેં એવું સમજાવ્યું કે ધારો કે એક ઘર છે બરાબર આ એક છોકરી છે આ એક છોકરો છે એના હાથમાં ગુલાબ છે તમે સમજી જ ગયા છો અને હવે અહીંયા ઘરની આગળની બાજુ વોચમેન ઊભો છે હવે આ જે આપણો હીરો છે તાર મેં તેરા હીરો હીરો એ તેરા ધિયાને કીધર હે યે તેરા હીરો હીધર હે એમ બસ એમ આ હીરો અહીંયા ગુલાબ લઈન ઉભો છે પણ સામેની બાજુથી તો અંદરની બાજુ હુમલો કેમ કે આ ક્લોરીન છે આ આપણો કેન્દ્ર અનુરાગી ઓએચ માઈનસ આ ક્લોરીન અને આ જે છે એ કાર્બન ભાઈ આ ભાઈ છે એમને આમની સાથે જોડાવું છે પણ સામેની બાજુથી તો અહીંયા એટેક કેવો છે મુશ્કેલ છે એટલે હવે આ ભાઈ શું કરશે સામેની બાજુ વોચમેન છે એટલે ઘરની પાછળથી આમથી ફરીને કે આમથી ફરીને પાછળની બાજુથી જાય તો કમ્પાઉન્ડ વોલ નાની છે કૂદી અને પાછળની બાજુ આવું બધું કરવાનું નહીં જસ્ટ એક્ઝામ્પલ છે રાઇટ એટલે જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપો પાછળ કે આમાંથી શીખેવા છે ક્યાં શીખવાડ્યું અમારે કેમિસ્ટ્રીને સરે શીખવાડ્યું ખાલે બોલો છે તો આ એક એક્ઝામ્પલ છે કે ભાઈ આ ભાઈને અહીંયા જોડાણ કરવું છે તો વોચમેન તો જવા દેશે ને એન્ટર થવા દે નહીં તો આ ભાઈ હુમલો કરશે પાછળની બાજુથી તો આ કેસમાં શક્ય છે પણ આપણા એ હીરો એ હિરોઈન લેકિન હિરોઈન રહેતી એ ભાઈ ચોથે માલે પર મતલબ કે આવું હોય તો ચાર પાંચ માળની બિલ્ડિંગ છે અને આ હિરોઈન અહીંયા છે અને આ હીરો આપણા આ અહીંયા આવું હવે અહીંયા આપણો હીરો સાઉથનો હીરો તો છે નહીં કે અહીંયા આમ કરીને થાંભલા પર ચડે ને થાંભલા પરથી કૂદકો મારી અને સીધો ત્યાં બાલકન ટીંગાઈ જાય આપણો સાદો હીરો છે બરાબર કે નહીં હવે આ ભાઈને પણ અહીંયા પણ સામેની બાજુથી ફ્રન્ટમાં એન્ટર થવું હોય તો અહીંયા કોણ ઊભું છે વોચમેન છે જ રાટ સામેની બાજુથી તો બંને કેસમાં વોચમેન છે હુમલો શક્ય નથી તો આ ભાઈ શું કરે ભાઈ પાછળની બાજુથી જવું પાછળની બાજુથી આમ ઉપર ચડાય એ મૂવીમાં દેખાડે પાછળની બાજુ શક્ય છે કે પાઇપે પાઇપે આમ 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 કરી 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 અને ચડી જાઉં મોઢામાં ગુલાબ રાખીને એવું શક્ય છે નહીં એટલે આ ભાઈને કેવું છે ફ્રન્ટ એટેક નોટ પોસિબલ બેક સાઈડ પાછળની બાજુથી પણ હુમલો કરવો છે નોટ પોસિબલ તો શું કરશે વેટ એન્ડ વોચ શું કરશે વેટ એન વોચ વેટ એન્ડ વોચ એટલે શું વચ તો આગે શીખણે કાય સે ને વેટે એન વોચ એટલે કે ભાઈ એને બેક સાઈડથી કોઈ દિવસ જિંદગીમાં પણ એવું શક્ય છે કે ભાઈ આ બિલ્ડિંગ

તો આ ભાઈને એન્ટ્રી મળે તો આ ભાઈ બહાર રાહ જોઈને ઉભા છે ફોર વોટ સેના માટે વેટ એન વોચ કે ભાઈ આ જો ક્લોરીન જો ડિસ્કસ રહેલા હતા એ ડિસ્કસ રહેલા હતા કે બંને હાજર જ છે તો બેક સાઈડ પાછળની બાજુથી હુમલો કરવા જાય તો અહીંયા શક્ય છે પણ આ કેસમાં અવકાશ ગીચતા ખૂબ જ વધારે છે એટલે ફ્રન્ટ નોટ પોસિબલ બેક સાઈડથી થી એટેક નોટ પોસિબલ તો હવે વેટેન એન્ડ વોચ કરશે શે કે જો કોઈ પણ રીતે આ ક્લોરિન અહીંયાથી દૂર થઈ જાય ને તો આપણે કાર્બન સાથે જોડાઈ શકીએ સમજાયું ન સમજાયું મતલબ કે અહીંયાથી જ રિએક્શનના બે ભાગ બે ટાઈપ પડ્યા કે ભાઈ એવા પ્રક્રિયકો કેવા એવા પ્રક્રિયકો કે જેમાં અવકાશીય ગીચતા ખૂબ જ ઓછી હોય તો એ અલગ રીતે પ્રક્રિયા કરતા હોય છે અને એવા પ્રક્રિયકો કે જેમાં અવકાશીય ગીચતા વધારે હોય એ કંઈક અલગ રીતે પ્રક્રિયા કરતા હોય છે આ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ જતી હોય છે આ પ્રક્રિયા થવા માટે અલગ અલગ તબક્કા લાગતા હોય છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાના છે તો સૌથી પહેલાં બે અલગ અલગ તબક્કા છે એવું ખબર પડી કે નહીં પડી કેટલાને ખબર પડી કે ભાઈ અચ્છા કેમ બે પ્રક્રિયા અલગ અલગ પ્રકારની છે કેમ એસેન વન એસેન ટુ નામ કેમ છે એ પછી સમજાશે પણ બે અલગ પ્રક્રિયાઓ થઈ અહીંયાથી બે અલગ ટાઈપ સમજાય કે નહીં આટલું ખબર પડી કે નહીં બધાને ચાલો હવે જોજો એક એક્ઝામ્પલ તમારામાંથી જે કોઈ સ્ટુડન્ટ્સે આજુબાજુના કોઈ પણ સિટીમાં ગામડામાંથી અપડાઉન કર્યું હોય અથવા તો અપડાઉનની બસ જોઈ હોય ને બસ સ્ટેન્ડે ગયા તમે જોઈએ છે કદાચ અપડાઉન ના કર્યું હોય મેં પણ નથી કર્યું પણ મેં કોઈવાર બસ સ્ટેન્ડે હું ગયો હોય તો મેં અપડાઉનની બસ જોયેલી છે એમાં તમે જોજો અપડાઉનની બસમાં કેવું હોય કે જેવી બસ હજી બસ સ્ટોપમાં એન્ટર થતી હોય એન્ટર થતી હોય આવતી હોય આવતી હોય ને ત્યાં જ બધા સ્ટુડન્ટ શું કરે બારીમાંથી આમાંથી ત્યાંથી બેગ મૂકવાનું ચાલુ કરે લટકાવવાનું ચાલુ કરી દેશે સમજાય છે અને જનરલ સાદી બસ કોઈ પણ છે એમાં તમે જોજો કે આવું ના હોય કોઈ દિવસ રેર કેસમાં હોય બાકી લગભગ કેવું એક બસ આવીને ઊભી રહે પછી જે ઉતરવાવાળા પેસેન્જર છે એ બધા પેસેન્જર ઉતરી જાય એ લોકો એક જ વસ્તુ બોલતા હોય જોજો ભાઈ ઉતરવા દેજો ઉતરવા દેજો પહેલાં ભાઈ ઉતરવા દેજો એ બધા ઉતરી જાય પછી ચડવાવાળા ચડે સમજ અહીંયા તમે બે ટાઈપની બસ બતાવી છે જુઓ અહીંયા જે ચડવાવાળા છે બધા એકદમ સરસ સિકવન્સમાં લાઈનમાં ઊભા છે અને આમાં તમે જુઓ આ બાજુથી આ બેન જે છે એ ઉતરવામાં છે અને આમાંથી જો બધું ઘૂસમારી ચડવાની પ્રોસેસ છે બંને કઈ પ્રક્રિયા આમાંથી કે આ જે પ્રક્રિયા છે ને ત્યારે એમાં કેવું થાય ખબર છે કે જ્યારે ઓએચ બેક સાઇડ જોડાતો હશે તો ક્લોરીન સેમ હશે કારણ કે કાર્બન મેક્સિમમ કેટલા બંધ બનાવે ચાર ઓલરેડી ચાર બંધ તો છે જ હવે ઓએચ જોડાય તો પાંચ બંધ થઈ જાય તો થશે કેવું કે એક બાજુથી કાર્બન ક્લોરીન બંધ તૂટતો હશે અને એક બાજુથી કાર્બન ઓએચ ઓએચ બેક સાઇડથી જોડાવા આવે એટલે કાર્બન ખબર પડે કે નહીં ધીમે સોરી ક્લોરીન ધીમે ધીમે અહીંયાથી દૂર થાય એટલે બે ટાઈપનું થયું કે ભાઈ આમાં બંને પ્રક્રિયા ઇંગ્લિશમાં શબ્દ છે સાયમન્ટેનિયસ સાયમન્ટેનિયસ એટલે એક જ સાથે બંને પ્રક્રિયા થતી હોય જ્યારે આમાં કેવું છે કે ભાઈ અહીંયાથી ઓએચ ફ્રન્ટ સાઈડથી એટેકિબલ બેક સાઇડથી એટેક નોટ પોસિબલ શું કરે છે વેટ એન્ડ વોચ સેના માટે વોચમેન જાય એના માટે એટલે કે પહેલા રાહ જોશે કે ફર્સ્ટ સ્ટેપમાં કાર્બન અને ક્લોરીન એ બંધ તૂટે ક્લોરીન નીકળે પછી આપણો ઓએચ માઇનસ ત્યાં જોડાશે એ લાંબા રૂટની બસ જેવું કામકાજ છે કે ભાઈ બસમાં આમ જોયું કે ભાઈ એક જ જગ્યા ખાલી દેખાતી નથી પણ પાંચ સાત જણા ઊભા છે મતલબ કે ઉતરે છે તો પહેલાં ઉતરવાવાળા નીચે ઉતરી જાય પછી ચડવાવાળા બસમાં ચડશે સમજાય આમાં બંને એક સાથે થવાનું છે જો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે એટલે તમારા માટે આ બધા ફોટા મૂકી શોધીને રેડી કરે છે આ પ્રકારની પ્રક્રિયા હોય કે જેમાં બંનેઓ સાથે ના હોય સ્ટેપ બાય સ્ટેપ હોય આમાં બંને પ્રક્રિયા એક સાથે ચાલે છે આ બીજું એક એક્ઝામ્પલ જુઓ સેમ એના જેવું છે કે આ એક ટોપલા જે બિલાડી બેઠેલી છે પછી આ બિલાડી ઊભી થઈને ગઈ એના પછી બીજી બિલાડી આવી અને આમાં જુઓ આ બેઠી છે જે આ અડધી નીકળીને નીકળીને અડધી બેસી ગઈ હે કે નહીં આ પ્રક્રિયા એવી છે ભાઈ આ બસમાં ઘણી બધી અપડાઉનવાળી તમે બસ તમે જોયું હોય ને તો બસમાં જબરજસ્ત બધા ખેલ થતા હોય અપડાઉનવાળી આ બધી જે બસ છે ને આ આ ટાઈપની બસમાં એમાં એક ભાઈએ આવી રીતે બારીમાંથી આમ રૂમાલ મૂકી દીધો હશે પછી બિંદાસ કે હાસ આપણે તો રૂમાલ મૂકી દો લગભગ અપડાઉનવાળી બસોમાં એવું હોતું હોય છે કે ટ્રેનમાં બધામાં કે બારીમાંથી રૂમાલ કે બેગ મૂકી દીધી એટલે સીટ રોકાઈ ગઈ એટલે એક ભાઈ તો એ રીતે રૂમાલ ખિસ્સાનો મૂકી દીધો સીટ રોકાઈ ગઈ છે સમજ્યા થોડી વાર બધા પેસેન્જર સરખા થઈ ગયા એટલે ભાઈ ચડ્યા એ ભાઈ જેવા ચડે ને એમની સીટ ઉપર જ્યાં એમણે રૂમાલ મૂક્યો હતો બારીમાંથી ત્યાં ઓલરેડી એક ભાઈ બેસી ગયેલા હતા ખબર પડે એટલે કાકા ઉભા થવું મારી જગ્યા છે કાકા કે હું બેઠો છું તારી જગ્યા કેમ થઈ ગઈ અરે કાકા તમે નવા લાગો છો કે છે અપડાઉન વાળી બસમાં એવું હોય કે રૂમાલ મૂકેલો જગ્યા મારી મેં રૂમાલ મૂકેલો છે તો કેવું તો કે હા મેં રૂમાલ મૂક્યો સીટ મારી કાકા કે હોતું છે આવતીકાલ સવાર તું કે કાલે તું મારી વાઈફ મારી બૈરી ઉપર તું રૂમાલ નાખી દઉં ટુવાલ નાખી દઉં તો બૈરી તારી થઈ જાય કે છે કાકા એ કેવા ખતરનાક કે તું સીટ ઉપર રૂમાલ મૂકી દઉં તો સીટ તારી થઈ ગઈ તો કાલ તું મારા વાઇફ પર ટુઅલ નાખી દઉં તારી થોડી થઈ જાય ઉપડ બોલો કાઢી મૂક્યા કાકાએ ખતરનાક કે નહીં એવા ત્યારે એમ આ અપડાઉન વાળી બસોમાં બધી આવી બધી થોડીક બધી માથાકૂટ હોય એમ તો વાત એ ચાલતી હતી આપણે કે અહીંયા તમે જોશો ને આ બિલાડીવાળા એક્ઝામ્પલમાં કે આ બે બિલાડીઓ કેવી છે ઝઘડા કરતી હોય છે ને આમાં વારાફરતી છે તો બે પ્રક્રિયાઓ થઈ આપણી બે વિભાગ પડે આખા અહીંયાથી હવે એમાં સૌથી પહેલાં ટેસ્ટબુકમાં ભલે જે સિક્વન્સમાં આપેલું હોય હું પહેલાં તમને દ્વિઆણવીય પહેલાં ભણાવીશ એક આણવીય પછી બરાબર એટલે તમે પેમ્પ્લેટમાં ટેક્સ્ટબુકમાં જ્યાં તમે જોતા હોય શોધી નાખો કે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને કહેવાય એસેન્ટ આમ બધા એવું સમજાવી દેતા હોય છે કે શબ્દ છે એટલે પ્રક્રિયાનું નામ એસેન્ટ ઠીક છે પણ એકચ્યુઅલી એનો મતલબ કંઈક અલગ છે બરાબર સમજીએ આપણે જુઓ સ્ટેપ બાય સ્ટેપ કે અહીંયા આપણને પ્રક્રિયા આપેલી છે તમે જોશો કે આપણો આ જે પ્રક્રિયક છે ઓએચ માઇનસ ફ્રન્ટ સામેની બાજુથી એટેક તો પોસિબલ હતો નહીં એટલે આપણો જે આ ઓએચ માઇનસ છે એ બેક સાઇડથી અહીંયાથી મેં જસ્ટ એરો બતાવું છું આમ કે બેક સાઇડથી કાર્બન ઉપર હુમલો કરે છે તો અહીંયા જે આ પદાર્થ બતાવે છે ને ત્યાં શું આ જે ત્રુટક રેખા છે કાર્બન ક્લોરીન એવું દર્શાવે છે કે કાર્બન ક્લોરીન બંધ તૂટે છે અને આ એવું દર્શાવે છે કે કાર્બન ક્લોરીન બંધ બને છે સમજો ધીમે ધીમે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ હવે આ આ રીતનું જોડાણ થઈ ગયું હવે આગળ શું થાય છે પહેલા ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે પહેલા ઓચ જ્યારે અહીંયાથી જોડાયો આ તમે એવું સમજતા નહીં હો કે સર તમે એવું કહેતા હતા કે એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય છે અહીંયા તો બે સ્ટેપ છે નહીં આ જે છે ને વચ્ચે ખાલી હું ધારો કે આમ તાલી પાડું તો એકદમ સ્લો મોશનમાં તમે જુઓ ને તો આવું થશે કે આ હાથ મારા નજીક આવ્યા કોઈક એક સમયે કોઈક સેકન્ડે મારા બે હાથ આમ ભેગા છે આમ થયા છે ને અને પછી પાછા આમ જુદા પડે તો જે જગ્યાએ આમ ભેગા થાય છે ફિઝિક્સમાં તમારે એવું આવે છે કે કોઈક પદાર્થ તમે આમ ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ ડિગ્રીના ખૂણા ઉપર નાખો તો એ પદાર્થ આમ ઉપર જાય 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 પછી કોઈ એક જગ્યાએ એની વેલોસિટી એનો વેગ શૂન્ય લઈ લો છો અને પછી આમ હવે એકચ્યુલી આપણે એવું દેખાય પથ્થર આમ ગયો સ્ટોપ થઈ ગયો પછી પછી આમ ચાલવા માંડ્યું નહીં પણ બહુ જ સ્લો મોશનમાં જુઓ તો એ વસ્તુ એવી હોય છે કે ભાઈ ત્યાં કોઈક ક્ષણિક રાઈટ માઇક્રોસેકન્ડ માટે એની વેલોસિટી ઝીરો હોય અને પછી આમ નીચેની બાજુ જાય આવું આવે છે ને ફિઝિક્સમાં સેમ કેમિસ્ટ્રીમાં સમજો કે જ્યારે અથડામણ થાય ને ત્યારે જે અથડામણ થઈ જ્યારે આમ ત્યારે એ સમય એક્ઝેક્ટ વાત કરું છું કે આ પ્રકારનો મધ્યવર્તી કે મધ્યસ્થી એક સંકીર્ણ બનતો હોય છે કે જે પદાર્થ તરીકે તમને નીપજ મળે નહીં કોઈ દિવસ સમજાય એ કોઈ દિવસ તમને નીપજ નહીં મળે પણ જસ્ટ ખાલી અથડામણ છે તો આ પ્રક્રિયા સીધી આપણને આ નીપજ મળતી હોય છે આટલું સમજાય હવે થાય છે કેવું તમે સમજો કે શરૂઆતમાં તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવવું પડશે પહેલા જોઈ લઈએ કે આજે કાર્બન પછી હાઇડ્રોજન હાઇડ્રોજન આ રીતે છે ઓએચ માઇનસ આ બાજુથી હુમલો કરે છે ઓએચ કેવો છે માઇનસ એટલે કે પોતે ઋણ વીજભાર ધરાવતો તો કે આ ઋણ વીજભાર ધરાવે છે એ ઋણ વીજભાર ધરાવે છે કે જ્યારે એ આ બાજુની સાઈડથી હુમલો કરતો હોય કરતો હોય કરતો હોય તો આ હાઇડ્રોજનના પણ નાના નાના વિદ્યુત વાદળ હોય કે ના હોય હોય તો આ ઓએચ માઇનસનું આ અપાકર્ષણ હાઇડ્રોજન ઉપર લાગે એટલે એકચ્યુઅલી આ હાઇ આ કાર્બન બધી હાઇડ્રોજન છે ને આ રીતે આમ છે મારે બે જ હાથ છે ત્રણ હાથ છે ને અગર ત્રીજો એક આમ રાખીને તમને દેખાડ પણ સમજી લેજો કે આ રીતે આમ છે આ ઉપલો હાઇડ્રોજન છે ને દેખાડું છું ને નીચલો વચ્ચે એક હાઇડ્રોજન અહીંયાથી આમ છે મારે એક આસિસ્ટન્ટ સ્ટાફવાળાને બોલાવી દો કે આથી પાછળથી આમ આમ કરીને કાઢે આમ કરીને હા એમ સમજી ત્રણ હાથ છે મારે આ રીતે હવે જ્યારે આ બાજુની બાજુથી અપાકર્ષણ આવે છે એટલે આ હાઇડ્રોજન થાય આમ જેમ જેમ અપાકર્ષણ હાથ છે આમ સમજાય છે અપાકર્ષણ લાગશે એટલે ઓટોમેટિક આ જે હાઇડ્રોજન આ રીતના આમ એંગલ પર છે ધીરે ધીરે આમ પાછળ 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 પાછળની બાજુ ખસે 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 સમજાય કે ના સમજાય ધીરે 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 એમ ખસતા જાય આમ ફ્રન્ટ સાઈડ તમે બતાવું આવું થાય કે આ જે આમ છે ધીરે ધીરે આમ બેક બેક પાછળ પાછળ પાછા 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 પછી કોઈ એક જગ્યાએ સ્ટોપ થઈ ગયા વચ્ચો વચ કેમ તો કે આ બાજુથી oh માઈનસ નો આપાકર્ષણ છે હવે વધારે એમ બેન્ડ થવા જોઈએ તો પાછળથી ક્લોરિન કેમ કે ઓલરેડી જે ક્લોરીન તો છે જ એટલે એક બાજુથી oh માઈનસ નો આપાકર્ષણ છે એક બાજુથી ક્લોરીન નો આપાકર્ષણ છે જ્યારે અથડામણ અનુભવતા હોય છે ત્યારે એટલે ત્યારે આ પ્રકારની રચના બનતી હોય છે પછી આગળ શું થાય છે તો કે હવે કાર્બન અને oh બંધ મજબૂત બનતો જાય છે અને ક્લોરીન દૂર થઈ જાય કાર્બન અને oh બંધ કેવો થઈ ગયો મજબૂત ક્લોરીન દૂર થઈ દ તો હવે એકચ્યુઅલી આવું થયું આ એ મારી પાસે આ એક ચલો આવું પેમ્પલેટ જેવું છે સમજો કે આ અત્યારે તો આ રીતનું આમ છે આ એક સમતલ સમજી લો આ રીતે કે આ બાજુની બાજુથી ઓએચ અને આ બાજુની સાઈડે કોણ હતો ક્લોરીન ક્લોરીન દૂર થઈ ગયું તો હવે એકચ્યુઅલી જે આપણા હાઇડ્રોજન પહેલા જે આમ હતા એ આમ કરી અને એક સમતલમાં અત્યારે ગોઠવાઈ ગયા છે સમજાયું ને સમજાયું હવે પાછળની બાજુ તો કોઈ છે નહીં અને આ બાજુથી ઓએચ બાજુથી અપાકર્ષણ લાગે છે એટલે હવે પાછળની બાજુ નમી શકાય એવા ચાન્સીસ છે તો કે હા એટલે વધારે બેન્ડ થવાનું ધારો કે ઉદાહરણ તરીકે કે તમે કશું મને મારવા માટે આવો છો વાગતું વાગતો પાછળ હવે અહીંયાથી પાછળ વધારે મારાથી જઈ શકાય એવું છે નહીં મારે આમ બેન્ડ થવું છે રાઈટ તો પાછળ બેન્ડ પણ થઈ શકાય એવું છે નહીં પણ પાછળથી જે પણ કંઈક વસ્તુ છે ધારો કે અને એ ખસી ગઈ આમ જવું કે આમ પાછળ જવું છે પાછળથી વસ્તુ ખસી ગઈ તો હવે મારે આમ નમવું છે કે પાછળ આમ જવું છે તો જઈ શકાય તો કે હા જઈ શકાય સમજાયું ને સમજાયું હવે આખો ધીમે ધીમે પાછળ ભજવો હવે સમજો આને તમને એક ઉદાહરણથી સમજાવું અમારે અહીંયા સ્ટુડિયોની એક જે અમ્બેલા છે મારી પાસે એ લઈને તમને એક એક્ઝામ્પલથી હા આવીએ દેખો ચોમાસાની સિઝન છે એટલે હું સ્ટુડિયોમાં પણ હે હા છત્રી લઈને આવજો કદાચ સ્ટુડિયોમાં વરસાદ પડવા માંડે તો તો હવે સમજો કે આખું આ લોજિક આ જે સમજો કે મારા હાથમાં મેં આમ પકડેલું છે એ સમજતા જજો કે અહીંયા અહીંયા આ કાર્બન મારા હાથમાં છે 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 ક્લોરીન વચ્ચે છત્રીમાં વચ્ચે અહીંયા કોણ છે આપણો કાર્બન છે અને આ સમજી લો કે હાઇડ્રોજનનું આખું વિદ્યુત વાદળ છે આ રીતે આમ કરી હવે જ્યારે આ બાજુની બાજુથી અપાકર્ષણ લાગે છે અપાકર્ષણ લાગે છે એટલે ધીરે 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 આ જે સમતલ છે આ એક બે ને ત્રણ ત્રણે ત્રણ હાઇડ્રોજન એક જ સમતલમાં સ્ટ્રેટ થઈ ગયા છે આ બાજુથી ક્લોરીન આ બાજુથી ઓએચ સમજાય ને સમજાય અને પછી જ્યારે ક્લોરીન દૂર થઈ ગયો ક્લોરીન આખો દૂર થઈ ગયું આ બંધારણ આપણું જે છે હું આમ લઈને ફરી જાઉં જુઓ એના જેવું દેખાય તમને કે ઓએચ જે છે મારા હાથમાં છે આ રહ્યો અને આ આખું વિદ્યુત વાગળ આ બાજુની સાઈડ આવી ગયું સમજાય કે ના સમજાય બધા છોકરાઓને હતું આમ સમજાયું હવે આ બાજુની સાઈડથી આજે મારા હાથમાં જે ક્લોરીન છે એ ક્લોરીન નીકળી ગયું ચાલો નીકળી ગયો હવે આટલો જ ભાગ વધ્યો છે હવે આ છત્રીને આપણે તમે બધાએ છત્રી કાગળો થઈ તમે જોઈ છે બરાબર અત્યારે હું ટ્રાય કરું છું કાગળો કરવા માટેનું આ કાગળો થઈ ગયો છત્રી આપણી જેને આપણે કાગળો કહે છે ઇંગ્લિશમાં લખ્યું છે અમરેલા ઇનસાઈડ આઉટ મતલબ કે આ ઊંધી થઈ ગઈ આખું વાદળ હતું આમ થઈ ગયું હતું એકચ્યુઅલી પહેલા કેવું હવે આ બાજુની સાઈડથી ક્લોરિન નીકળી ગયો અને આ બાજુની સાઈડથી કોણ જોડાઈ ગયું આપણો ઓએચ જોડાયો ક્લિયર સમજાય એટલે આખી આ ઊંધી નીપજ આપણને મળે છે આખી આ બાજુ ઊંધું થઈ જાય છે ને એ પ્રકારની આપણને એક નીપજ મળે છે ઉભર અને સીધું કરી દઈ જાય અમારે સીધું થાય કેવી રીતે ભાઈ આ અમારે છત્રી તૂટી જશે ને તો અમારે એક્સપેરિમેન્ટ અટકી પડશે યા ओके okay. समझी गया तो ऐसे हाँ बराबर वो बारिश तुम्हारी याद दिला है ना यु सॉग आए चल છત્રીસ હજાર સત્તી હતી એમની અંદર ત્યાં સુધી તમને મારે બીજી એક વસ્તુ બતાવી છે તમને બતાવી દઉં છોકરો આ આપણો અણુ છે ચતુષ્ફલકીય આકાર દેખાય છે બધાને બધાને આ પ્રકારનો કમ્પ્લીટ જોવો બધા ચાલો આ બધાને અણુ દેખાય છે પરફેક્ટ પ્રોપર આમાં આપણે જોઈશું ને છોકરાઓ આવું છે કે આ રીતે છે આ વન ટુ અને થ્રી હાઇડ્રોજન બરાબર વચ્ચમાં જે બ્લેક છે કાર્બન છે વન ટુ થ્રી નાના નાના ઝીણ ઝીણા આપણા હાઇડ્રોજન છે અને આ ઓરેન્જ કલર છે એ આપણો ક્લોરીન બરાબર અહીંયા યલ્લો લઈ લો તમને આના જોર સાથે સાથે મેચ થઈ જાય કલર કલર કેવો કલર

અપાકર્ષણને કારણે તમે જોજો હાઇડ્રોજનનો આખો એંગલમાં જોજો આ જે હાઇડ્રોજન છે મને પકડતા ફાવે તો તૂટી જશે જોજો હાઇડ્રોજન આમ થાય આ જે અત્યારે કરું છું જોજો વન ટુ થ્રી આ દેખાયા તમને આ હાઇડ્રોજન એકચ્યુઅલી જે ત્રણેય જે આમ હોય આ એકને બતાવું તમને કે અપાકર્ષણ કારણે આમ બેક 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 આમ પાછળની બાજુ ખસે થોડોક આમ છે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન પાછળની બાજુ ખસી અને એક જ સમતલમાં આવી જાય આમ જ કરી હવે આ બાજુ વધારે પડતા અત્યારે જેવું દેખાડું છું આમ વધારે બેન્ટ નહીં થઈ શકે કેમ અહીંયા કોણ છે આપણો ક્લોરીન છે કે નહીં એટલે વધારે પડતા આમ બેન્ડ થઈ શકે ને એક જગ્યા પર આમ સ્ટેડી થઈ ગયા છે નહીં આ બાજુ નહીં આ બાજુ પણ હવે આ બાજુની સાઈડથી જે છે આ ક્લોરીન તો નીકળી ગયો ચલો અહીંયાથી આ ક્લોરિન દૂર થઈ ગયો આખો બરાબર અને આ બાજુની સાઈડથી ધારો કે નવો એક આપણે જોડીએ કે ભાઈ આ રીતે ધારો કે અહીંયાથી ધારો કે આ રીતે ક્લોરીન જે દૂર થઈ ગયો છે અને હવે આ બાજુની સાઈડથી જોડાયો નવો હોય છે અને ધારો કે આ આ ત્રણ હાઇડ્રોજન રીતે એક જ સમતલમાં છે બરાબર આમાં સીધા જ એકદમ સરસ ફ્લેટ તો આનું અપાકર્ષણ આ બધા ઉપર લાગે એટલે આ ત્રણે શું વિચારે કે આ બાજુની સાઈડે બીજો કોઈ છે તો કે ના ક્લોરીન હતો એ નીકળી ગયો તો હવે આપણે આ બાજુની સાઈડે થોડાક વધારે બેન્ટ ટર્ન થઈ શકીશું કે હા તે આ બાજુ સાઈડે થોડાક વધારે બેન્ડ થાય ચતુષ્ફલકીય રચના પ્રમાણે એકસો નવ ડિગ્રીના ખૂણે આ રીતેની રચના હતું આમ રીતે આ બાજુથી ઓએચ જોડાયો આ હાઇડ્રોજન થોડાક આમ જે એકચ્યુઅલી આમ હતા જે બધા આમ એ ધીરે 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 ખસી અને એક સમતલમાં આવ્યા અને પછી પાછળની બાજુથી ક્લોરીન નીકળી ગયો એટલે પછી ધીરે ધીરે બેન્ડ થઈ અને પાછું પાછળની બાજુ એકસો ને નવ ડિગ્રીના ખૂણે ગોઠવાઈ ગયા એટલે

આ વચ્ચે મધ્યવર્તી નીપજ ના કહેવાય આવી નીપજ બને જ નહીં એ સંકીર્ણ કહે છે ને એટલે એક જ તબક્કો કહેવાય ધારો કે હું તાલી પાડું છું તો કેટલા તબક્કામાં થઈ તો એક જ તબક્કો છે આમ તમે હાથ નજીક લઈ ગયા અડ્યા એ એક તબક્કો થયો અને હાથ પાછા આવ્યા એ બીજો એવું ગણવા નહીં આપણે કોકને પણ પૂછીએ મેં કેટલી તાળી પાડી એક કેટલી તાળી પાડી છ ત્રણ તાલી એક બે ને ત્રણ ત્રણ તાલી હે ને હા અત્યારે તો ત્રણ તાલી છે તો એમ અહીંયા આ વચ્ચે આમ થયું આ જે છે આ બે આમ સમજાય કે ના સમજાય આ જે બે છે આ અથડાયા ને આ બની ગયા અથડાયા એ આટલી સ્પીડમાં પ્રોસેસ છે આમ રાઈટ મારા હાથ તો એટલા સ્પીડમાં જઈ શકે બટ આ તમને થોડું મેં બતાવ્યું કે આ રીતની નીપજ બની ગઈ એટલી વારમાં તરત જ ફટાક દઈને તો આખી નિપજ એના કરતાં ઊંધી જે આવે છે એનું કારણ મેં તમને અત્યારે

પૂછે તો હવે ધારો કે આ કાર્બન હવે વર્ણન શું કહે છે એમાં ઉપરની પ્રક્રિયામાં દર્શાવ્યા પ્રમાણે ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ હાઇડ્રોક્સાઇડ આયન છે ક્લોરોમિથેનના કાર્બન પરમાણુ પરના ધન ભીજવાર વડે આકર્ષાય છે તમારે પણ આવું કરી રાખવાનું થોડુંક ત્યાં કે ભાઈ આ આંશિક ધન વિજભાર છે આંશિક ઋણ વિજભાર છે ક્લોરોમિથેનમાં ક્લોરીન પરમાણુ જે બાજુ જોડાયેલો હોય તેના કરતાં વિરુદ્ધ બાજુથી હુમલો કરે છે તો આર્યુ આમ દર્શાવવાનું થોડું ખબર પડે કે પાછળની બાજુથી અહીંયાથી હુમલો કરે છે અહીં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ધન વિજભારિત કાર્બન પરમાણુ પર હુમલો કરી કાર્બન ક્લોરીન બંધને તોડે છે અને નવો કાર્બન એન્યુબંધ બનાવે છે આ બંને પ્રક્રિયાઓ બહુ જ મસ્ત ઇમ્પોર્ટન્ટ શબ્દ એક સાથે થાય છે આથી આ પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન બનતું નથી જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ કાર્બન અને એનયુ એટલે કે ઓ બંધ પ્રબળ બનતો જાય છે કાર્બન ક્લોરીન બંધ નિર્બળ બનતો જાય છે આથી પ્રક્રિયાથી ક્લોરોમિથાના ત્રણ સીએચ બંધ હુમલો કરનાર કેન્દ્ર હુમલાથી દિશાથી સમજાવ્યું કાર્બન હાઇડ્રોજન હતા તો આ બાજુથી ઓએચ હુમલો કરે છે એટલે હુમલો કરનારથી વિરુદ્ધ દિશામાં દૂર જતા જાય છે આથી પ્રાપ્ત થતી કેવી અવસ્થા સંક્રાંતિ અવસ્થામાં ત્રણ કાર્બન હાઇડ્રોજન બંધ એક જ સમતલમાં બરાબર એટલે જ એસપી ટુ નામ આપેલું છે ગોઠવાયેલા જોવા મળે છે ત્યારબાદ જેમ જેમ કાર્બન અને એનનું બંધ પ્રબળ બનતો જાય છે તેમ તેમ કાર્બન હાઇડ્રોજન બંધ હુમલાની દિશાની વિરુદ્ધ વિરુદ્ધ છે આમથી હુમલો કરતા હતા એટલે આમ કરતા 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 એક સમતલમાં આવ્યા અને પછી આ બંધ પ્રબળ બન્યો અને પાછળથી ક્લોરીન નીકળી ગયો એટલે ધીરે 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 પાછળની બાજુ પણ જવા એવા ચાન્સ છે એટલે એ વધારે બેન્ડ થાય છે પાછળની બાજુ રાઈટ ચાલો આગળ અને અંતમાં કાર્બન ક્લોરીન બંધ સંપૂર્ણ તૂટી જાય છે આ બંધ નવો બની જાય છે બરાબર પ્રાપ્ત થતી નિપજમાં કેન્દ્ર અનુરાગી સ્થાન તરીકે વધતા કાર્બન પર શબ્દો આપણે વિન્યાસ કાર્બન પરમાણુનો વિન્યાસ સંપૂર્ણપણે ઉલટાઈ જાય છે આને જ કહે છે વિન્યાસનું વ્યુત્ક્રમણ વ્યુત્ક્રમણ અતિ ભારે ગુજરાતી શબ્દ છે આપણે યાદ રાખવો જ પડશે પણ ઇંગ્લિશ વધારે ઈઝી છે ઇન્વર્ઝન હે ને ઇન્વર્ઝ એટલે એનાથી ઊંધુ જે આપણને અહીંયા દેખાય છે આખી ઊંધીની ઓકે વિન્યાસ એટલે ત્રિપરિમાણમાં જે ગોઠવણી છે ને એ લખી રાખજો વિન્યાસ એટલે ત્રિપરિમાણીય ગોઠવણી વિન્યાસ કા મતલબ હોતા ત્રિપરિમાણીય ગોઠવણી સહી આગે ચાલો હવે જોજો આ પ્રક્રિયામાં પ્રક્રિયાર્થી અને હુમલો કરનાર કેન્દ્ર એક એકસાથે પ્રક્રિયામાં ભાગ લે છે પ્રક્રિયાનો હવે અહીંયાથી આજે બે ત્રણ લાઈન છે હું અત્યારે તમને નહીં સમજાવું એ આપણે થોડીક વાર પછી સમજીએ બરાબર હવે આપણે આ એસેન્ટનું બધું પછી સમજીશું હવે એક આપણે એન્ટર થઈ જઈએ કે ભાઈ એક આણવી પ્રક્રિયામાં એકચ્યુઅલી શું થાય છે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણી આખી પ્રક્રિયા થવાની છે કેવી રીતે બે તબક્કામાં પ્રક્રિયા થાય છે